સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજા દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતરના ભાતીગળ લોકમેળાના બીજા દિવસે પણ ગણેશ ચતુર્થીના પવિત્ર દિને સવારે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પાળિયાદના પૂજ્ય વિસામણા બાપુની જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મળાબા દ્વારા ધ્વજાનું પૂજન અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત પરમ પૂજ્ય નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણ પરંપરા અંગે જાણકારી આપી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા. For me, it is the seventh time in this festival. Because the festival of Tarnetar is the number one in India. I like because the people are very friendly. On the bus, 10 years ago, I meet Mr. Modi in this festival. I speak with Mr. Modi. I'm very happy. I think on the future, go back for another group, the Italian group. Because I repeat, this is for me is the best festival in India. વરસાદી માહોલમાં પણ તરણેતરનો આ મેળાની શુભ શરૂઆત ગઈકાલથી થઈ છે. મેળામાં આજે આટલો વરસાદ હોવા છતાં પણ સ્થાનિક લોકો છે એ અહીંયા મેળો માણવા માટે આવ્યા છે. વિશ્વ વિખ્યાત એવો આપણો આ તરણેતરનો મેળો અનેક પ્રકારનું આયોજન દર વર્ષે જે રીતે થાય છે તે રીતે અહીંયા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પોર્ટ ઓથોરિટી જુદા જુદા ખેલાડીઓને અલગ અલગ રમતોની અધિકારી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું છે. માહિતી વિભાગે પણ ખૂબ સરસ પ્રદર્શની જોતી છે ત્યાં આપણે ઊભા છીએ. અહીંયા અલગ અલગ પ્રકારના અહીંયા મેળામાં આવતા લોકોને ઘણી સરકારની યોજનાઓનો લાભ મળે. મન કી બાતથી માંડી સેલ્ફી પોઈન્ટથી માંડીને અનેક આ પ્રદર્શનીમાં આયોજન કર્યું છે. એવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે. ઉપવાસન વિભાગે પણ અહીંયા એક વિનયનું કર્યું છે.